નમસ્કાર દર્શક મિત્રો, કેન્દ્ર સરકારના બજેટની આપણે રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ ગુજરાતનું બજેટ રજૂ થઈ ચૂક્યું છે. એટલે સૌથી પહેલા આજે વાત કરીશું ગુજરાતના બજેટની. કેન્દ્ર સરકારના બજેટ પાસે પણ જેમ આશાઓ અને અપેક્ષાઓ છે એમ ગુજરાતના બજેટ માટે પણ આશાઓ અને અપેક્ષાઓ હતી. બે છેડા ભેગા કરવા માટે જિંદગીભર, બજેટના બે છેડા ભેગા કરવા માટે જિંદગીભર જે ઢસડો કરી રહ્યો છે એવો મધ્યમ વર્ગનો માનવી અને આમ આદમી ગરીબ વર્ગ. ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ ગુજરાતના બજેટ ઉપર રાખીને બેઠો હતો, પરંતુ કહી ખુશી કહી ગમ જેવો માહોલ તેના મનમાં સર્જાયો છે. કેટલાક ટીકા એમ પણ કરે છે કે કુછ ખુશી ઓર જ્યાદા ગમ, થોડીક ખુશી અને ગમ વધુ આપી ગયું આ બજેટ. પરંતુ તેના કેટલાક પોઝિટિવ પાસાઓની પણ ચર્ચા કરીશું. બજેટ, ગુજરાતનું બજેટ, તેનું વાર્ષિક કદ 79,295.11 કરોડ અને પુરાંત 184.95 કરોડની પુરાંત. ઘણા બધા નાણાકીય અંદાજો મૂકવામાં આવ્યા છે. 80 કરોડના વેરા નાખીને 20 કરોડની છૂટછાટ આપવાની ચિંગમ પણ આ બજેટમાં આપવામાં આવી છે. કૃષિ માટે આ સરકાર ક્યાંક સહાનુભૂતિથી વિચારશે એવી અપેક્ષાઓ હતી, પરંતુ 79,295 કરોડ વાર્ષિક કદ ધરાવતો આ બજેટ અને એમાં કૃષિ માટે માત્ર 4,660 કરોડની ફાળવણી થઈ. અપેક્ષા હતી કે મેક ઇન ઇન્ડિયાનો નારો જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપ્યો છે એને ચરિતાર્થ કરવા માટે ગુજરાતના બજેટમાં ક્યાંક પ્રયાસો થશે, પરંતુ માત્ર વાતો થઈ છે, ચોક્કસ બ્લુ પ્રિન્ટ રજૂ થઈ નથી આ બજેટમાં. કદાચ બજેટની ડિટેલ જ્યારે આવશે, વિભાગવાર ચર્ચાઓ આવશે ત્યારે ક્યાંક આ માટેનું વિચાર થશે. પરંતુ આ ચર્ચા આપણે સમાજના જે કહેવાય કે જેમનો અભિપ્રાય ખૂબ અગત્યનો છે એવી બે મહાનુભાવ અહીંયા આજે આપણી સાથે ઉપસ્થિત છે. એક છે ભાગ્યશ સોનેજી, જે એક બિઝનેસ વુમન હોવાની સાથે સાથે તેઓ ઉદ્યોગો સાથે ઘણા બધા લાંબા સમયથી સંકળાયેલા છે. એસોચેમના ગુજરાત ચેમ્બરના પ્રમુખ પણ છે. તેમનો અભિપ્રાય આપણે જાણવાની કોશિશ કરીશું કે ગુજરાતના બજેટને પહેલી નજરે, કેમ કે સુંઘવાની સૌથી વધુ એક સ્કિલ્ડ સૌથી વધુ મહિલામાં હોય છે. ગરીબ વર્ગની, ગરીબ ઘરની એક મહિલા જેને 12 સાંજે તે તૂટે એવી સ્થિતિ હોય તો પણ અચાનક જો ઘરમાં મહેમાન આવી જાય તો મહેમાનને ગંધ પણ ન જાય એ રીતે સુંદર મેનેજમેન્ટ કરી જાણે એનું નામ સ્ત્રી. એ જ રીતે રુજાન ખંભાદાસજી પોતે પણ બિઝનેસ વુમન છે. એમનો અભિપ્રાય પણ આપણે ખૂબ અગત્યનો રહેશે, કેમ કે એક મહિલા તરીકે, એક બિઝનેસ વુમન તરીકે, એક આઈટી એક્સપર્ટ તરીકે આ બજેટને કઈ રીતે બોલવે છે એમના અભિપ્રાય જાણીશું. રુજાનજી અને ભાગ્યશજી ક્યાંક વધારે વખાણ કર્યા છે અને વખાણેલી ખીચડી દાંતે ન વળગે એવી અપેક્ષા સાથે ચર્ચા આપણે શરૂ કરીએ છીએ. ભાગ્યશજી, પહેલી નજરે આ બજેટ, સામાન્ય બજેટ, ગુજરાતનું બજેટ, અને એ બજેટ આપે જ્યારે એનું પૂરું થયું, પ વિભાગ અને ખ વિભાગ, પહેલું રિએક્શન તમારું શું હતું? ક વિભાગ લાંબુ હતો. એ હંમેશા હોય છે, કેમ કે એમાં યોજનાઓની એટલી બધી વાતો, એટલે વાતોના વડા એમ ઘણા લોકો મજાકમાં કહેતા હોય છે, પણ કયા કયા વિભાગમાં જોયું તો ખ વિભાગ 3 કે 4 લાઈનમાં પતી ગયો. જી, એકચ્યુઅલી અગર આપણે જોઈએ તો આપણે શરૂઆત કરી સામાન્ય બજેટ, એક સામાન્ય રૂટીન બજેટ, જ્યાં મારા ખ્યાલથી એક સ્ટેમ્પ મળી ગયું છે કે 48-49% સોશિયલ અપલિફમેન્ટમાં આપી દેવાનું, 9,000 કરોડ નર્મદા યોજનાને આપી દેવાનું અને 2-3,000 કરોડ વચ્ચે કોઈ પણ ઇન્ડસ્ટ્રીને આપી દેવાનું. અને વિડંબના એ છે કે એ વાયબ્રન્ટ ગુજરાતમાં જ્યાં 2 દિવસમાં 25,00,000 કરોડના એમઓયુ થઈ જતા હોય, એ વાયબ્રન્ટ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી માટે 2,700 કરોડ, એટલે જે વાયબ્રન્ટ ગુજરાતમાં ક્લસ્ટર્સના નંબર સૌથી વધારે હોય, જે વાયબ્રન્ટ ગુજરાતમાં એમએસએમઈ રજીસ્ટર્ડ સૌથી વધારે હોય,
જે વાયબ્રન્ટ ગુજરાતમાં ગવર્મેન્ટના કીધા પ્રમાણે જીડીપીમાં જે કન્ટ્રીબ્યુશન છે 16% હોય, ત્યાં સિર્ફ એક રૂટીન થઈ ગયું છે કે આમાં આટલું આપી દીધું, આમાં આટલું આપી દીધું અને વર્ષ આખો ખેંચી લીધો. ડીબાડાટ બજેટ લાગ્યું કે જેમાં કોઈ વિઝનનો અભાવ હોય એ પ્રકારનું આ બજેટ રાખ્યો. ને બિલકુલ ટુ ધ પોઈન્ટ વાત કરીએ તો બજેટ અંગે એટલે ગોળ ગોળ વાતો કરનારા અર્થશાસ્ત્રીઓ ઘણા બધા હોય છે. આમ પણ સારું છે, આમ પણ સારું છે, કોઈને ખરાબ પણ ન લાગે એ પણ સારું છે, ફલાણું પણ સારું છે, એ જાતની વાતો કરનારા ઘણા બધા નિષ્ણાતો આપણે જોતા હોઈએ છીએ, સાંભળતા પણ હોઈએ છીએ. રૂજાનજી, એક મહિલા તરીકે, એક બિઝનેસ વુમન તરીકે, આ બજેટ, ગુજરાતનું બજેટ તમને કેવું લાગ્યું? અને કદાચ તમારે જો આ બજેટ બનાવવાનું હોત તો આનાથી વધુ સારું બનાવી શક્યા હોત તો કેવું હોત? સૌથી પહેલા તો મને આ બજેટ ઇન્ક્લુઝિવ બજેટ લાગ્યું. બીજું, આઈ ડીડ સી ડાયરેક્શન ટુ બી વેરી હોસ, આઈ ડીડ સી ડાયરેક્શન ટુ ધીસ. તો બિફોર આઈ પુટ ઇન ટુ દેટ, વોટ ડાયરેક્શન આઈ સ, આવા ટાઈપના બજેટ વર્ષોથી આવી રહ્યા છે આપણા વાયબ્રન્ટ ગુજરાતમાં, વર્ષોથી આવા જ બજેટ આવી રહ્યા છે અને આવા જ બજેટથી ગુજરાત વાયબ્રન્ટ બની રહ્યું છે. એટલે આઈ વુડ નોટ લાઈક ટુ પુટ એની ટીકા ટેપની કે ભાઈ આટલું જ આટલું જ આટલું જ, કારણ કે જે આપણી એમએસએમઈની વાત કરી નહીં ના કરવો સત્ય, સાચી વાતને બોલવાની. ગુજરાત જ્યાં આવું જ બજેટ આવે છે જે એજ્યુકેશનના સેક્ટરમાં 30 રાજ્યોના 15 થી પણ નીચે છે, એક વાયબ્રન્ટ ગુજરાત જ્યાં આવા જ બજેટ આવે છે જેનો હ્યુમન ઇન્ડેક્સ જે છે બહુ આજ પણ માલન્યુટ્રિટિવ કિટ્સ ઘણા બધા છે, એવું વાયબ્રન્ટ ગુજરાત જ્યાં આજે પણ તરીને સ્ટુડન્ટને સ્કૂલે જવું પડે છે, એ તો રૂઝાન બોલ જ વખાડે. રૂઝાનજી, આપ આપણી વાત પૂરી કરો, આપ વાત પૂરી કરો, આપને બોલવા દઈશું, કારણ કે મહિલા મહિલા સશક્તિકરણમાં આપણે વાત કરી રહ્યા છીએ તો આપણે આટલા 1,25,00,000 કરોડ જે મને કદાચ નિમિંડા લગાડતા હોય ના આવડતા એટલે અમે તો વર્ષોથી થાય છે, જો આમ મીંડા નથી તેમ મીંડા એટલે એમાં કોઈ ડાઉટ નથી. બટ આ જે સ્ટાઇલનું બજેટ છે, મારા માટે અગેન આઈ રિપીટ કે આઈ વુડ કોલ ધીસ ઇન્ક્લુઝિવ બજેટ, વાય આઈ એમ કોલિંગ ઇન્ક્લુઝિવ બજેટ, કેમ કે જેટલું મેં સ્ટડી કર્યું છે ને જેટલું વંચાવવામાં આવે છે, પછી અંદર તો ડિટેલ તો હજી કોઈ ના આવતા, જે બધી હાઈલાઇટ્સ ને આવતું હોય જેટલું મેં સ્ટડી કર્યું, મેં જોયું કે એજ્યુકેશન સેક્ટરની જ અગર વાત કરીએ તો આપણે અત્યારે નવા 5 એક્ઝામ્પલ, એજ્યુકેશન સેક્ટર બોલો કે હેલ્થ બોલો, આપણે વી આર પ્લાનિંગ ટુ ઓપન અપ 5 new medical colleges જે બહુ ઇમ્પોર્ટન્ટ છે ગુજરાત માટે, યા આપણે નવી ભરતી કરી રહ્યા છીએ ટીચર્સનું, પેલા એક્ઝેક્ટ ટીચર્સ નામ નથી, કંઈક બીજું નામ આપ્યું છે, એ લોકોની નવી કંઈક 5,000 એ લોકોની ભરતી કરી રહ્યા છીએ. પછી આપણે લેટ અસ સે કે એમએસસીઝ માટે યા આપણે જે સ્ટાર્ટઅપ માટે એ લોકો જે એક્સ્ટ્રા શું કહેવાય, દે આર ગિવિંગ, દે આર ગિવિંગ સમ પુશ અપ ટુ ધ સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રી. પછી જે હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી, વુમેન ઇન્ડસ્ટ્રી, ડેરી ઇન્ડસ્ટ્રી, ડેરી એટલે હું અટલા અત્યારે ઓવરઓલ ઉપર ઉપરની વાત કરું છું, એટલે આઈ કેન સી ઇન ઇમ્પ્યુટસ એન્ડ થ્રસ્ટ ઇન ઇન ઓલ ધીસ થિંગ. એટલે આઈ વુડ રાધર લાઈક ટુ સી કે આને મને ડાયરેક્શન લેસ બજેટ ના લાગ્યું, મને એટલે ડાયરેક્શન વાળું લાગ્યું, કારણ કે આપણે જે જે આપણે લેકિંગ છે એક્સેપ્ટ છે, લેટ ઇઝ એક્સેપ્ટ દેટ કે આપણું લેટ અસ લિટરસી રેટ ઓછો છે, આપણું હેલ્થ હ્યુમન ઇન્ડેક્સ ઓછું છે, ડાઉન છે, આપણું નહીં વાયબ્રન્ટ ગુજરાતમાં એમ બોલવા એક્સેપ્ટ આપણી વાયબ્રન્ટ ગુજરાતમાં, એટલે આપણે તમે જેમ વર્ડ યુઝ કર્યો ને કે ડાયરેક્શન લેસ, એટલે આઈ વોન્ટ ટુ કાઉન્ટર દેટ વર્ડ, ચર્ચા કરી ના કાઉન્ટર કરો, ઇટ વોઝ નોટ ડાયરેક્શન, કાઉન્ટર થશે તો એન્કાઉન્ટર થશે, મારે એન્કાઉન્ટર નહીં, મારે એન્કાઉન્ટર, એટલે આપ ચર્ચા કરશો, આપ મુદ્દાઓ રજૂ કરશો, એટલે ચર્ચા કરવાની અને એ ચર્ચાઓને મુદ્દાઓને વલોવાની પણ મજા આવશે, કેમ કે આમાંથી અમૃત નીકળે છે કે જે નીકળે છે એ દર્શકો નથી. આજે હું એક ચીજ પાછી રિપીટ કરીશ, કારણ કે આજ આજ બજેટ આજ સ્ટાઇલના બજેટો છે, ઉલટા આ વખતે ઉલટું મને હજી થોડી ક્લેરિટી ને મને રોડમેપ દેખાઈ રહ્યો છે, મેં કોઈ ખાસ કરીને હેલ્થ એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી અને બિઝનેસમાં બી મને, કારણ કે ફ્રેન્કલી સ્પીકિંગ તમને પણ યાદ કે ના હોય ખબર, પણ મને યાદ છે કે લાસ્ટ યર તો એમએસસી માટે કશું નહોતું, આ વખતે તો ઉલટું દરેક સમર એટલે 15 વર્ષે જાગ્યા જયારે બધા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી જયારે મારી રાજકોટના એન્જિનિયરિંગ આવી કોઈ પણ પોલિસી વિના કે આવા કોઈ પણ બજેટના સપોર્ટ વિના ચાલતી હતી એમાં પણ મૃત્યુ ઘંટ વાગવા આવે. એડ કરીશ, આ બજેટ ડાયરેક્શન લેસ છે આપણે વાત જ નથી કરી,
આ બજેટ માં વિઝન દિશાશૂન્ય વિઝનરી નથી. તો લાસ્ટ યર સૌરભભાઈ એક વિઝન ટુરિઝમ નું લાવ્યા હતા. આ બજેટ માં ચર્ચા કરીશું, એક એક પોઈન્ટ ઉપર ચર્ચા કરીશું. અને કદાચ એવું લાગશે તો તમારા ચશ્મા હું પહેરી લઈશ, મારા ચશ્મા આપ પહેરી લેજો. આપણે ચર્ચા કરીશું, પણ એક નાનકડા વિરામ બાદ આગળની ચર્ચા આપણે ચાલુ રાખીશું. ત્યાં સુધીમાં તમને મુદ્દાઓ પણ ઘણા બધા બજેટને લગતા બોલવાની તક મળશે. એક નાનકડા વિરામ બાદ મિત્રો આપણે ફરી મળીએ છીએ.